શહેરાના મોરવા ગોકળપુરા રોડ પર મોર્નિંગ વોક કરવા નીકળેલા ત્રણ સિનિયર સિટીઝનોનું કારે અડફેટે લેતા સિનિયર સિટીઝનોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા હડફ ગોકળપુરા રોડ ઉપર સિનિયર સિટીઝન સુરેશચંદ્ર નટવરસિંહ પટેલ ઉંમર વર્ષ 60, ગુવંતભાઈ નાથાભાઈ પટેલ ઉંમર વર્ષ 61, રણછોડભાઈ મગનભાઈ વાળંદ ઉંમર વર્ષ 60 ના ત્રણેય સિનિયર સિટીઝનો મોરવાથી ગોકળપુરા રોડ ઉપર મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. તે સમય દરમિયાન I-20 કાર નંબર GJ17 BH 4383 નો કાર ચાલક પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા રોડ ઉપર ચાલતા સુરેશચંદ્ર નટવરસિંહ પટેલ, ગુણવંતભાઈ નાથાભાઈ પટેલ, રણછોડભાઈ મગનભાઈ વાળંદ આ ત્રણેય સિનિયર સિટીઝનોને પાછળથી ટક્કર મારી અડફેટે લેતા ત્રણેય સિનિયર સિટીઝનોને ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણેયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કરી કાર ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ શહેરા પોલીસે થતા શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય સિનિયર સિટીઝનોના મોતને લઈને સમગ્ર મોરવા વિસ્તારમાં શોકના કારણે બજારો બંધ રાખી શોક પાડ્યો હતો. રણછોડભાઈ મગનભાઈ વાળંદ સિંચાઈ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને વેગનપુર ફરજ બજાવતા હતા. તેઓના પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર, હાલ તેઓના પુત્ર પત્ની સાથે રહેતા હતા. ડોક્ટર સુરેશચંદ્ર એન પટેલ, જે ગોધરા તાલુકાના શિવપુરી ગામના વતની હતા, છેલ્લા 40-45 વર્ષથી શહેરા તાલુકાના મોરવા ગામે પોતાનું મકાન બનાવી પોતાના ઘરે પ્રાઇવેટ ક્લિનિક ચલાવતા હતા. તેઓના પરિવારમાં બે પુત્ર તેઓની પત્ની સાથે રહેતા હતા. ગુણવંતભાઈ પટેલ, જે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતેના પાનમ સિંચાઈમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને 1.5 વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા. તેઓના પરિવારમાં 3 પુત્રી હતી, હાલ તેઓની પત્ની સાથે રહેતા હતા. જે અકસ્માત થયેલ છે તેમાં અમે સવારે ચાલવા જતા હતા, તેમાં 5 જણા હતા. એમાં 3 જણા એક્સિડન્ટ થયેલ છે, જેમાં એક સુરેશભાઈ ડૉક્ટર સાહેબ, રણછોડભાઈ મગનભાઈ વાળંદ તેમજ ગુણવંતભાઈ નાથાભાઈ પટેલ, જેઓનું અકસ્માતમાં મૃત્યુ થયેલ છે. કઈ ગાડી હતી? ગાડી I-20 ગાડી હતી, જે સ્થળ પર જોવા મળેલ છે. કઈ જગ્યાએ અકસ્માત થયો? ગોકળપુરાના પાટિયાની નજીક. શું નામ તમારું? નિલેશકુમાર દિલીપભાઈ પટેલ. રોજ સવારે આ લોકો કાયમ માટે અમે બધા જ ચાલવા જાય છે. 5-5 જણની કંપની હતી અને આજે વહેલી સવારે ચાલવા જતા ત્યારે એક કાર આવી I-20 અને એને એકદમ પૂર ફાસ્ટમાં હશે કે શું, તેને ટક્કર મારી અને ત્રણેય જણને ઉછાળીને ફેંકી દીધા. એક ભાઈ તો કાચની અંદર ભરાઈ ગયા હતા, બીજા જણા આજુબાજુ ફંગોળાઈ ગયેલા હતા, બીજા બે લગભગ બચી ગયા. અને અત્યારે અમે એમને અહીં હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. હવે આ રીતની બહુ દુઃખદ ઘટના બની ગઈ છે અને કાયમ રોજ ચાલવા જવા જતા હતા. આ 3 જણા તો બીજું કોઈ માણસ હતો ચાલવામાં? એટલે બીજા 2 જણા હતા પણ એ 2 જણા લક્કી બચી ગયા છે. શું નામ? એ સાઈડમાં હતા એ બંને જણા. એક અમન કાકા હતા, સિનિયર સિટીઝન છે, એવા બહુ સિનિયર છે, એવા બચી ગયા, રિટાયર છે. શું નામ તમારું? મારું નામ નરેન્દ્રભાઈ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા.